वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। श्री घनश्याम लीलामृत सागर आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने महाराज ना बाल चरित्रो भगवान ना बाल चरित्रो संभळावी रह्या छे। गईकाल नी कथामां मार्कंडेय महर्षिए महाराज ना त्रण नाम पाड्या, नामकरण विधि कर्या, महाराजे अमने समाधिमां अक्षरधाम वगैरेनुं दर्शन करावी ने पछी महाराज कीधुं भविष्यमां तमने अमारी साथे राखीशुं, महानुभावानंद स्वामी नाम पाड़ीशुं। महाराजनो सर्वोपरी यश धर्मदेवने संभळायो, महाराजना कर्णवेद संस्कार थया 7 मासे ए कथा आवी, अने अंतमां राक्षसनो महाराजे पोतानी योग कला द्वारा विनाश कर्यो ए कथा आवी। 12મા તરંગનો પ્રારંભ થશે। એક સમે ગૌરી મામીને ચમક મુંજારો થયો, સગા સંબંધી સર્વે મળી સમૂહ વિટાઈને રહ્યો। પારણું લાવ્યા ઓશરીમાં પોઢાડ્યા પ્રાણ જીવન, ભક્તિ પોતાની ભાભી પાસે ગયા ઉદાસી મન, ભજન કરે ત્યાં ભાવથી એમ થઈ ઘણી વાર, ક્ષુધા લાગી ઘનશ્યામને કરે છે મન વિચાર। ઘનશ્યામ મહારાજના મામી હતા ગૌરી મામી, એક સમયે એમને મૂંઝારો થયો, કહેતા શ્વાસ બંધ થયા અને બોલવાનું પણ બંધ થયું અને પથારીમાં પડ્યા છે, ખૂબ બીમાર છે, બધાએ સગા સંબંધીઓ મૂંઝાણા છે અને બધાએ ભેગા થઈને આજુબાજુમાં ત્યાં ભેગા થઈ ગયા છે, ભક્તિ માતાને પણ ચિંતા થઈ છે, મહારાજ તો હજુ બાળ સ્વરૂપે છે, નાના છે, એટલે એને પારણું જે મહારાજનું પારણું હતું એને ત્યાંથી ઊંચું કરી અને ઓસરીમાં લાવી અને મહારાજને ત્યાં થોડી વાર પોઢાડ્યા છે, અને પછી ભક્તિ માતા ત્યાંથી ભાભીની ત્યાં ખબર કાઢવા માટે એ પણ ભાભીની પાસે ગયા છે, અને ભક્તિ માતા ઉદાસી છે અને ત્યાં બધાએ ભેગા થઈને પછી શું કરે છે ભક્તિ માતા વગેરે બહેનો અને બધાએ, તો કે ભજન કરે ત્યાં ભાવથી એમ થઈ ઘણી વાર, બધાએ ત્યાં આજુબાજુમાં ભેગા થઈને પછી ભજન કરે છે ભગવાનનું। અહીંયા એ જાણવા મળે કે જ્યારે કોઈ બીમાર હોય
કોઈની એવી પરિસ્થિતિ હોય, કોઈનો અંત સમય હોય, કોઈની અત્યંત ગંભીર બીમારી હોય કે કોઈ એવો પ્રસંગ હોય ત્યારે ભગવાનનું ભજન કરવું. પણ પછી શોક કરીએ ને દુઃખ કરીએ ને આમ થશે ને તેમ થશે ને તો પછી એનાથી પેલો જે બીમાર હોય એને મૂંઝારો વધી જાય અને વાતાવરણ શાંત થવાની જગ્યાએ વધારે પાછું એ થાય. ને ભગવાનનું ભજન છે એ શ્રેષ્ઠ ઉપાય છે, ગમે તે આપદા હોય, પછી લૌકિક કે ગમે તે પ્રકારની, શારીરિક હોય કે પ્રાકૃતિક હોય કે દૈવિક રીતે આવેલી આપદા હોય. પણ દરેક પ્રકારની આપદામાં, વિપત્તિ કાળમાં જે ભગવાનનું ભજન કરે છે તો ભગવાન કોઈક એમાંથી સારો રસ્તો, યોગ્ય રસ્તો કાઢે છે. અને ભગવાન જે કરે તે સારું કરે એવું વિચારીને ભગવાનનું ભજન કરવું એ કોઈ પણ આપત્તિમાંથી વગર દુઃખે એમાંથી પાર પડવાની શક્તિ ભગવાન આપે છે. અહીંયા ભક્તિ માતા વગેરે બહેનો, જ્યારે ગૌરી મામી અત્યંત બીમાર છે, મૂંઝારો કહેતા શ્વાસની પણ તકલીફ થાય છે અને બોલતા નથી, એવા સમયે બધાએ બહેનો ભેગા થઈને ભજન કરે છે. અને આમ ભજન કરતાં કરતાં ઘણો સમય થઈ ગયો અને આ બાજુ ઘનશ્યામ મહારાજ તો પારણામાં પોઢેલા છે, એને ભૂખ લાગી કે માતાજી તો ગયા છે ક્યારના અને મારી ખબર પણ, મારી બાજુ તો ધ્યાન છે નહીં, મને હવે ભૂખ લાગી છે, શું કરવું? એટલે મહારાજે પછી વિચાર કર્યો છે. માતાને તો ઘણી થઈ વાર, હાલ આવશે નહીં નિરધાર, મને ક્ષુધા લાગી આજ ઘણી, ચાલો જઈએ માતુ શ્રીના ભણી. એમ ધારીને જબકી જાગ્યા, ઊંચે સ્વર વડે રોવા લાગ્યા. શબ્દ સુણ્યો માતાએ શ્રવણે, પણ તે વાત મન ન ગણે. ભક્તિ આવ્યા નહીં ત્યાંથી ઘેર, પ્રભુ સમજી ગયા તે પેર. ઉઠ્યા પારણેથી અવિનાશ, તરત આવ્યા માતાજીને પાસ. માતાને આવતા ઘણી વાર થઈ અને ઘનશ્યામ મહારાજને વિચાર થયો કે હવે કંઈ માતા અહીંયા આવે એવું લાગતું નથી, મને ભૂખ લાગી છે, હવે કરવું શું? એમ જાણીને ભગવાન જાગીને ઊંચા સ્વદરે રોવા લાગ્યા મહારાજ. અને આ બાજુ બધા દૂર બેઠેલા બહેનોએ, એમાં ભક્તિ માતાએ પણ આ વાત તો સાંભળ્યો કે ઘનશ્યામ રડે છે, પણ હવે સમય એમ કે અત્યારે એવો છે ને અહીંયા અહીંયા મૂકીને ત્યાં કેમ જવું? એટલે ભક્તિ માતાએ પણ કંઈ કાનમાં વાત ધ્યાનમાં લીધી નહીં કે ભલે રડતા હમણાં છાના રહી જશે એની મેં તેને પાછા હોઈ જશે. એમ જાણીને ભક્તિ માતા કંઈ એ બધું ધ્યાન આપ્યું નહીં, સાંભળ્યો ખરો અવાજ, ઘનશ્યામ રડવા લાગ્યા છે, ભૂખ્યા થયા લાગે છે. પરંતુ અહીંયા સમય એવો હતો કે ગૌરી મામીની બીમારી ખૂબ ગંભીર હતી અને બધાએ ત્યાં ભજન કરતા હતા, તો એવા સમયે ભક્તિ માતાને થયું કે અહીંયાથી કંઈ ત્યાં જવું નથી, હમણાં સૂઈ જશે. એટલે ભક્તિ માતાએ કંઈ ધ્યાનમાં લીધી નહીં ઘનશ્યામના રડવાની વાતને. એટલે મહારાજને થયું કે હવે કંઈ અહીંયા રડે પણ ચાલશે નહીં, અહીંયા બેસી રહીએ પણ ચાલશે નહીં, જો કંઈક જમવું હશે. એટલે મહારાજ તો પારણામાંથી ઉઠ્યા અને ત્યાંથી જ્યાં ભક્તિ માતા વગેરે બેઠા છે ત્યાં જઈને મહારાજ પહોંચી ગયા ઘૂંટણીએ ચાલતા ચાલતા. બધી બાઈઓ ત્યાં બેઠી છે અને આ મધ્ય જઈને ભગવાન ત્યાં પહોંચી ગયા અને મહારાજ ભક્તિ માતા પાસે ગયા અને ભક્તિ માતાને થયું કહો આ ભગત આ તો અહીંયા આવી ગયા અમારી પાસે. એટલે માતાજીએ પછી ઉદાસી છે, બધા આજુબાજુમાં બેઠેલા સગા સંબંધીઓ પણ ઉદાસી છે અને ત્યાં માતા ભક્તિ માતા નર્મ વચને, ગંભીર વચને બોલ્યા છે. સુણો હે પુત્ર લાડીલા સાર, જણાવો છો પ્રભુતા પાર. નિત્ય નિત્ય પ્રતાપ દેખાડો, મામીને કેમ નવ જીવાડો. ભક્તિ માતા કહે છે કે હે લાડીલા, હે મારા પુત્ર ઘનશ્યામ, તમે તો ખૂબ મોટી પ્રભુતા નિત્ય જણાવો છો અને ઘણા ઘણા પ્રતાપો દેખાડો છો, જે અશક્ય હોય, કારણ કે મોટો રાક્ષસ જે હમણાં માર્યો હતો અને આકાશવાણીએ થઈને કીધું હતું, કર્ણવેદ કર્યા ત્યારે બે સ્વરૂપે દર્શન આપ્યા, આવા અનેક ચમત્કારો મહારાજ નિત્ય નવા નવા પ્રતાપો દેખાડે છે. એટલે ભક્તિ માતા કહે છે કે હે ઘનશ્યામ,
તમે તો ખૂબ મોટા સામર્થ્યને પ્રતાપને ઐશ્વર્યને નિત્ય દેખાડો છો, તો આ તો તમારા મામી બીમાર પડ્યા છે અને અત્યંત ગંભીર બીમારી છે, તો તમે એમને નહીં જીવાડો? આવું ભક્તિ માતાએ ખાલી આમ વાલમાં સહજતાથી કીધું. એવું વચન સુણી તત્કાળ જોયું મામીના સામુ દયાળ, કરી છે અમૃત દ્રષ્ટિ જ્યાંએ, તરત મામી બેઠા થયા ત્યાંએ. લો, ભક્તિ માતાએ ખાલી સહજમાં આવું કીધું, ઘનશ્યામ ત્યાં આવ્યા એટલે. તો મહારાજે પણ તરત મામી સામું કરુણામય અમૃત દ્રષ્ટિ કરીને મહારાજની સંકલ્પથી, મહારાજની ઈચ્છાથી તરત મામી તો એકદમ જે શ્વાસે ચાલતા નહોતા, બીમાર થઈને ગંભીર બીમારીમાં હતા, બોલતા ન હતા, અચાનક બેઠા થયા. બધાને થયું ઓહો. અને પછી ભક્તિ મામી શું કહેવાય, ગૌરી મામી બેઠા થઈને બધી વાત કરવા લાગ્યા. જુઓ હરિએ કર્યો છે જોગ, મટી ગયો મામીનો તો રોગ, જોઈ પ્રતાપ જોડ્યા છે પાણ, કરે પ્રાર્થના મિષ્ટવાણ. અને ગૌરી મામી ઊભા થઈ અને બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. સુણો ઘન શ્યામ ભાઈ મર્મ, તમે તો દિશો પૂરણ બ્રહ્મ, પુરુષોત્તમ જી બળવાન, અક્ષરાધિપતિ છો નિદાન. હે ઘનશ્યામ, તમે તો કોઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય બાળક નથી, તમે તો સાક્ષાત પરબ્રહ્મ છો, પુરુષોત્તમ નારાયણ છો, અત્યંત સામર્થ્યવાન અને બળવાન છો, અક્ષરાધિપતિ છો. હું તો ગઈતી અક્ષરધામ માએ દીઠું દિવ્ય સિંહાસન, ત્યાં હું તો અક્ષરધામમાં પહોંચી ગઈ હતી આપની કૃપાથી, અને દિવ્ય સિંહાસનની ઉપર આપના દર્શન કર્યા અને આજુબાજુ નજર કરીને જોયું તો અનંત કોટી મુક્તો આપની સેવા પ્રાર્થના સ્તુતિ વગેરે કરીને આપના સ્વરૂપનું સુખ લઈ રહ્યા હતા. એવા દિવ્ય દર્શન કરીને હું તો ધન્ય ધન્ય થઈ ગઈ મહારાજ. એ સુખમાંથી મને તમે અહીંયા બોલાવી, આપની આજ્ઞા થઈ એટલે પાછી હું અહીંયા આવી છું મહારાજ. ત્યાંનું સુખ અલૌકિક જોયું, તવ મૂર્તિ વિશે મન મોહ્યું. મહારાજ, અક્ષરધામના એ દિવ્ય સુખને મેં જોયું, ખાલી આમ થોડી જ વાર મને ત્યાં અનુભવ કરાવ્યો તમે મહારાજ, પણ મને તો એમ થયું કે મને અહીંયા જ હવે કાયમ રહેવું છે, એવું તમારી મૂર્તિનું દિવ્ય અલૌકિક સુખ હતું, એવું આપનું મનોહર દિવ્ય રૂપ હતું. એના દર્શન કરીને આપે જ્યારે મને આજ્ઞા કરી એટલે પાછી હું અહીંયા આવી છું. આવી રીતે આજુબાજુમાં બધા સગા સંબંધીઓ આવ્યા, ગૌરી મામી જે મહારાજની પ્રાર્થના કરે છે એ સાંભળી બધાએ, અને બધાને થયું ઓહો હો, આવી વાત સુણી છે તે ટાણે, છપૈયા પુરવાસી વખાણે, પ્રેમવતી થયા પ્રેમવાન, તેડીને કરાવે સ્તન પાન. લો, બધાએ આ વાત સાંભળીને બધાને અહોભાવ થયો, ઓહો ઘનશ્યામ તો કોઈ સામાન્ય બાળક નથી, આ તો સાક્ષાત સ્વયં પરબ્રહ્મ છે. અને ભક્તિ માતાને પણ ભગવાન પ્રત્યે ખૂબ ભાવ થયો કે ઓહો, એમ જાણીને પછી મહારાજને પણ ભૂખ્યા હતા અને રડતા હતા, ત્યાં આવીને મહારાજ રડવા લાગ્યા, એટલે પછી ભક્તિ માતાએ મહારાજને તેડી અને પાછી સ્તનપાન કરાવીને એમની ભૂખને ભાંગવા લાગ્યા. અને મહારાજને માથે હાથ ફેરવતા જાય છે અને પ્રાર્થના કરતા જાય છે કે મહારાજ, આપે અહીંયા પધારીને છપૈયાવાસી અમને સૌ કોઈને સનાથ કર્યા છે, સુખ પામ્યા છે, માત પિતાએ કહેતા પાર ન પામી શકાય એવા મહારાજે માત પિતા અને છપૈયાવાસીઓને પોતાની બાળ લીલાઓ દ્વારા અનંત સુખો આપ્યા છે. હવે બીજી કથા કહે છે, હવે માતાજી પૂરણ ભાવે, પ્રભુને ચાલતા તે શીખાવે, કરની આંગળીઓ જલાવે, પ્રાણ જીવનને તે ચલાવે. લો, હવે ભક્તિ માતા ઘનશ્યામને ધીરે ધીરે ચાલવાનું એમ કે વિચારે છે કે હવે ભગવાનને ચાલતા શીખવાડીએ, એટલે મહારાજ તો જાતે ઊભા થઈ શકે એવા નથી. તો ભક્તિ માતા પોતાની હાથની બંને આંગળીઓ લાંબી કરી અને ઘનશ્યામે બંને આંગળી પકડી રાખે છે માતાજીની, અને પછી ભક્તિ માતા પાછળ ઊંધા ચાલે છે અને આગળ ઘનશ્યામને પોતાની આંગળી પકડીને ચલાવે છે. અને મહારાજ માતાજીની આંગળી પકડી અને સાથે સાથે
ચાલતા ચાલતા આગળ ચાલે છે. એવે સમય કર પકડીને લાવી આ બાર ચોક સુધી ચલાવ્યા તે ઠાર થોડો લેવા દીધો છે વિશ્રામ પાછા લાવ્યા જ્યાં પોતાનું ધામ. ભક્તિ માતા ધીરે ધીરે ચલાવતા ચલાવતા મહારાજને ઘનશ્યામ પ્રભુને ચોક સુધી લઈ ગયા છે. પછી જાણ્યું કે ઘનશ્યામ હજી પહેલી જ વાર ચાલતા આમ શીખવાડીએ છીએ, થાકી જ ગયા હશે, થોડીક વાર વિશ્રામ લેવા દીધો, થાક ઉતારવા દીધો. પછી પાછા એ જ રીતે આંગળી પકડાવી અને પાછા ઘરમાં લઈ આવ્યા છે. અને આ રીતે ભક્તિ માતા મહારાજને ચાલતા શીખવાડે છે કે જે મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વરોને પણ ચલાવે છે પોતાની આંખના ઈશારે, અને જીવ પ્રાણી માત્રને ચલાવવાની જે શક્તિ આપે છે એ ભગવાનને આજે ભક્તિ માતા પોતાની બે આંગળી પકડાવીને મહારાજને એ પ્રથમવાર ભગવાન પોતાના ચરણારવિંદો પૃથ્વી ઉપર પધરાવી અને પાવન કરતાં કરતાં નાના નાના પગલાઓ પૃથ્વી ઉપર મૂકતા મૂકતા પોતાની ચાલ દ્વારા ભક્તિ માતાને સુખ આપે છે અને પોતે ચાલવાની લીલા કરે છે શીખવાની. એવે સમે લક્ષ્મીજી ત્યાં આવ્યા નિજ સાહેલીને સંગ લાવ્યા શ્રીહરિની લીલાને ત્યાં જોવા પ્રાણપતિ વિશે મન મોવા બેઠા દ્રશ્ય થઈને કમલા જુએ ચોતરે રહી વિમલા જોઈ નટવરજીની ચાલ નિરખી નિરખી થયા છે ન્યાલ. લો લક્ષ્મીજીને વિચાર થયો કે આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટી અને પોતાની બાળ લીલાઓ દ્વારા અનેક જીવાત્માઓને સુખી કરી રહ્યા છે, તો આજે તો મહારાજ સ્વયં ચાલતા શીખી રહ્યા છે અને ભગવાનની નાની નાની પગની પાવલડીઓ પૃથ્વી ઉપર પધરાવી અને ઠુમક ઠુમક જે ચાલે છે એ બાળ લીલાના દર્શન કરવા લક્ષ્મીજીને ઈચ્છા થઈ. તો લક્ષ્મીજી પોતાની સહેલીઓ સખીઓ સાથે છપૈયામાં પધાર્યા છે અને મહારાજની એ ચાલવાની લીલાઓને જોઈને એના મનને લક્ષ્મીજીના મનને પણ મહારાજ મોહી રહ્યા છે કે દા લક્ષ્મીજી પણ ભગવાનની ચાલમાં લોભાયા છે અને એક બાજુ અદૃશ્ય થઈને ભગવાનની એ લીલાને જોઈને દર્શન કરી રહ્યા છે. જોઈ નટવરજીની ચાલ નિરખી નિરખી થયા ન્યાલ. ઓહો, આવી ચાલના દર્શન તો મને પણ ક્યારેય થયા નથી. આ મહારાજ બાળ સ્વરૂપ ધારીને જે લીલા કરી રહ્યા છે અને જે ચાલ ચાલી રહ્યા છે આવી અદ્ભુત ચાલ તો મને આજે પહેલીવાર દર્શન થઈ. આવી રીતે અહોભાવથી લક્ષ્મીજી મહારાજની એ લીલાના દર્શન કરી રહ્યા છે. પછી પોતાની સાથે જે સખી છે સહેલીઓ છે એને કહે છે પ્રેમથી કે એક સખીને કે તું ચકલીનું રૂપ ધરીને જા અને ઘરનો જે ટોડલો હોય ને દરવાજાની આજુબાજુ એ ટોડલા ઉપર જઈને તું બેસી જા અને ઘનશ્યામ ત્યાંથી આમ ચાલાવતા ચલાવતા માં આમ જરીક ત્યાં નીકળે એટલે તું ફરક દઈને બાજુમાંથી આમ ઉડજે અને પછી ઘનશ્યામ શું કરે છે બી જાય છે કે શું જોઈએ આપણે એમ એમ થોડી મહારાજને બિવરાવવા માટે એક સખીને કીધું તું ચકલીનું રૂપ ધર એટલે એક સખીએ લક્ષ્મીજીની આજ્ઞાથી ચકલી થઈ. પણ એ ચકલી પણ કેવી હતી, સખી થઈ છે ચકલી રૂપ રંગ કુંદન જેવો અનુપલો, એકદમ જાણે સુવર્ણનું સુવર્ણ કલરના રંગની સોના જેવા રંગની હોય એવી અદ્ભુત અને ક્યાંય લોકમાં ના હોય એવી અલૌકિક ચકલી થઈ, સોનેરી ચકલી થઈ. અને પછી જેવા મહારાજ આમ ત્યાંથી થોડા નીકળ્યા ત્યારે પેલી ચકલી બાજુમાંથી આમ ફરદેને ઉડવા જાય છે અને જ્યાં ઉડવા જાય ત્યાં ભગવાન તો એને હાથથી પકડી લે છે, જાલી લે છે. અને ભગવાને પછી ત્યાં બાળ લીલા કરી ભગવાન પડ્યા પૃથ્વી ઉપર તે સ્થાન, આમ જ્યાં ઊંચા થઈને પકડવા ગયા ચકલીને ઉડીને જતી હતી તે, અને પછી મહારાજે તેને પકડી લીધી પણ ભગવાન પણ ત્યાં જમીન ઉપર પાછા પડી ગયા છે કારણ કે ઊભા થઈને આમ પકડવા ગયા હતા પણ તરત ઊભા તો લાંબો સમય રહી ના શકે, પરત પડી ગયા ભગવાન બાળ લીલા કરતા. તો ઊભા રહી શકે સમર્થ છે પણ મનુષ્યાકારે બાળ લીલા કરીને બધાને સુખ આપી રહ્યા છે. જ્યારે મહારાજ પડ્યા
ચાલી રહ્યા છે શ્રી જગદીશ પાડે ચકલી ત્યાં ઘણી શીશ. પેલી ચકલી તો પછી ચીંચી કરતી રહીને ભગવાન એને મૂક્યા ને જોઈ માતા કરે છે વિચાર કરશે ચકલી ચંચુનો પ્રહાર. ભક્તિ માતાને થયું ઓહો આ નાનો ઘનશ્યામ ને આ ચકલીને પકડી લીધી એટલી આટલી ચંચળ ચકલી એને કઈ રીતે પકડી શકાય, પણ આને તો એને પકડી લીધી આ ચકલી નક્કી ઘનશ્યામને ચાંચથી મારશે ને એને કંઈક ચાંચ વાગી જશે. એટલે ભક્તિ માતાને ખૂબ ચિંતા થઈ ને જલ્દી ત્યાં નજીક આવ્યા અને જ્યાં પેલી ચકલીને છોડાવી ત્યાં ચકલી તો ત્યાંથી એના ઓરિજિનલ રૂપમાં આવીને પ્રગટીને ભગવાન સામે ઊભી રહી ગઈ. એમ જાણીને ઝાલે છે જ્યારે ચકલી મટી સ્ત્રી થઈ ત્યારે વસ્ત્ર ઘરેણા જુક્ત અનુપ તેજોમય ને અદ્ભુત રૂપ. એટલે એના દિવ્ય વસ્ત્રો આભૂષણો અનુપમ હતા જે આ લોકમાં કોઈને જોવા મળે નહીં અને અત્યંત તેજોમય અદ્ભુત એનું રૂપ જોયું. એમથી ભક્તિ માતાને કે આવી દિવ્ય આવા દિવ્ય સ્વરૂપે આ કોણ છે, કોઈ દેવી છે કે કોણ છે? આમ જાણીને ભક્તિ માતા પણ આશ્ચર્ય પામી ગયા. અને એ પછી જે લક્ષ્મીજીની સાહેલી કહેતા સખી હતી એણે તો ત્યાં સ્ત્રી રૂપે પાછા પોતાના ઓરિજિનલ રૂપમાં પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા કે મને તો લક્ષ્મીજીએ કીધું હતું એટલા માટે મેં ચકલીનું રૂપ લીધું હતું મહારાજ, મને માફ કરજો, મારી ચાંચથી તમને કંઈક થોડું ઘણું વાગ્યું હોય તો મારો ગુનો માફ કરજો અને મારા ઉપર રાજી રહેજો મહારાજ. આવી રીતે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. એવું સાંભળી સુંદર છેલે આશીર્વાદ આપ્યો અલબેલે, પછે લક્ષ્મી થયા છે પ્રકાશ, આવ્યા જ્યાં બેઠા છે અવિનાશ. મહારાજે એને આશીર્વાદ આપ્યા કે અમે તમારા ઉપર રાજી છીએ, અમે તમારા અપરાધને માફ કરીએ છીએ. આમ કરીને પછી લક્ષ્મીજી એટલામાં ત્યાં પ્રકાશિત થયા અને જ્યાં મહારાજ બેઠા છે ત્યાં આવીને ઊભા રહ્યા. ઊભા સર્વે ઊભી રહી છે, નમતી કરે છે, કર જોડી વિનંતી. લક્ષ્મીજીની સાથે બધી એની સખીઓ એ પણ ત્યાં પ્રગટ થઈ છે અને બે હાથ જોડીને બધાએ ભગવાનને નમસ્કાર કરે છે, વંદના કરે છે અને વિનંતી કરીને પ્રાર્થના કરે છે. અને ત્યારે મહારાજે કીધું છે, હરિ બોલ્યા કૃપા કરી ત્યાંએ આવજો કાઠિયાવાડ માએ, અમારો સારો જોગ ત્યાં થાશે, તમારી ચિંતા તે ટળી જશે. એવું સુણી લક્ષ્મી ઉત્કર્ષ થઈ આકાશમાંએ અદર્શ. મહારાજે લક્ષ્મીજીને કીધું કે કંઈ વાંધો નહીં, અમે જ્યારે મોટા થઈશું અને સૌરાષ્ટ્રમાં જઈશું ત્યારે ત્યાં તમારો યોગ થશે, ત્યાં તમે આવજો. આવું કહીને મહારાજે લક્ષ્મીજીને વિદાય કર્યા છે અને લક્ષ્મીજી પણ મહારાજના દર્શન કરીને ભગવાને આ વાત કરી તે ખૂબ આનંદિત થયા કે ઓ મહારાજનો નિત્ય યોગ થશે. અને પછી આપણા સત્સંગમાં કહેવાય છે ને કે મોટી બા કહેતા જીવુબા જે હતા એ લક્ષ્મીજીનો અવતાર હતા અને મહારાજને નિત્ય પછી થાળ કરીને દૂધ કરીને દર્શન સમાગમ સેવા વગેરેનું સુખ લઈને મહારાજની ખૂબ સેવા કરી અને મહારાજનું એને ખૂબ લાભ મળ્યો. એમ પામ્યા છે આનંદ મન, ગયા કમલાની જ સદન, એવા કરે છે કૃષ્ણ ચરિત્ર, સુણે શીખે સુણે તે થાય પવિત્ર. આવી રીતે નિત્ય મહારાજ નવી નવી લીલાઓ કરીને ભગવાન પોતાના ભક્તોને સુખી કરી રહ્યા છે. અને આ ભૂમાનંદ સ્વામી કહે છે કે આ મહારાજના ચરિત્રો જે શીખે જે સાંભળે એ તમામને ભગવાનની આ લીલાઓ પવિત્ર કરનારી છે, પાવન કરનારી છે. એક સમયને વિશે માતા ભક્તિ માતા રામપ્રતાપજીભાઈ ધર્મપિતા સુરજાભાઈ આદિ બધાએ બેઠા છે નિજ ઓસરી, જ્યારે પુત્રને લઈ ઉત્સંગમાં એ મહારાજને પોતાના ખોળામાં લઈને બેઠા છે. આ બહુ અદ્ભુત સરસ લીલા આવે છે. બધાએ ધર્મદેવ ભક્તિ માતા સુરજાબાઈ રામપ્રતાપજી મહારાજ વગેરે બધાએ પરિવારજનો અને ભક્તિ માતા ઘનશ્યામને પોતાના ખોળામાં લઈને ઓસરીમાં બેઠા છે. હરિનો હાથ જાલી પાવન, જુએ માતા રે ખાવો નયન, એટલામાં નિસરિયું તેજ, શ્રીહરિની હથેળી માયે જ. અને ભક્તિ માતા ભગવાનના
નાના નાના હાથની આંગળીઓ જોતા જોતા ભગવાનની હથેળીઓમાં બધી રેખાઓ જોવે છે ભગવાનની, હાથ હાથમાં પકડીને. એમાં અદ્ભુત આશ્ચર્ય એ થયું કે જોત જોતામાં ભગવાનની હથેળીમાંથી દિવ્ય તેજ તેજ ને તેજ પ્રગટ્યું, અને તેજમાંથી શું થયું કે ચારે દિશાઓમાંથી ભરાયું તેમાં બદ્રિકાશ્રમ દેખાયું. એ તેજ એટલું બધું વ્યાપી ગયું કે ચારે દિશાઓમાં તેજ તેજ ને તેજ થઈ ગયું, અને તેજને મધ્ય બદ્રિકાશ્રમ દેખાયું. મુક્ત મંડળ સહિત મેવ દીઠા નારાયણ દેવ, અને બદ્રિકાશ્રમના મુક્ત મુનિઓ બધા તપસ્વી ઋષિ મુનિઓ એના દર્શન થયા, અને એમાં પાછા નરનારાયણ ભગવાનના દર્શન થયા, અનેક ઋષિ મુનિઓ યોગાભ્યાસ કરનારા ઋષિ મુનિઓના દર્શન થયા. અને ત્યાં જ્યાં પહોંચ્યા ત્યાં નરવીર કહેતા નારાયણ ભગવાને ધર્મ ભક્તિ ઘનશ્યામ વગેરેનો સત્કાર કર્યો કે ઓહો આપ અમારે આશ્રમમાં પધાર્યા, અમે ધન્યભાગી થયા. સામે ચાલીને ખૂબ ભાવથી આદરથી એમનો સત્કાર કર્યો, બેસાડ્યા, દર્ભનું આસન આપ્યું, માતાના ખોળામાં ભગવાન બેઠા છે. ઘનશ્યામનું પણ કહેતા મહારાજની સ્તવન પ્રાર્થના કરે છે, અને ષોડશોપચારથી ભગવાનનું પૂજન કર્યું નરનારાયણ ભગવાને ઘનશ્યામનું. ષોડશોપચાર એટલે બધી જ પૂજન, વિવિધ પ્રકારના પૂજન ઉપચાર છે જેમ આપણે મહાપૂજામાં કરીએ છીએ એ પ્રકારે ભગવાનને શું કહેવાય, ધૂપ દીપ આરતી નૈવેદ્ય થાળ દક્ષિણા દંડવત આરતી સ્તુતિ અર્ચા વગેરે બધું ષોડશોપચારથી ત્યાં ઘનશ્યામ મહારાજનું નરનારાયણ ભગવાને પૂજન કર્યું. કોણે? નરનારાયણ ભગવાનનેથી. કહો આજે અમે ધન્ય થયા કે ભગવાન સ્વયં બાળ સ્વરૂપે અમારા આ બદ્રિકાશ્રમને પાવન કરવા ભગવાન પધાર્યા છે. પછી ત્યાં તો શું છે, મેવા મીઠાઈમાં બદ્રી ફળ કહેતા બોરડીના બોર છે મોટા મોટા દિવ્ય, એટલે બોરના ફળ લાવીને ભગવાનને ધર્યા છે. બીજા બધાય ઋષિમુનિઓને પણ પછી પ્રસાદી વગેરે આપીને આ રીતે નરનારાયણ ભગવાને ભગવાનનું પૂજન કર્યું. પછી બોલ્યા પોતે ઘનશ્યામ, સુણો નરવીર તમામ, આ તમારો છે જે ભરતખંડ, સ્થાપીશું તમને જ અખંડ. પછી મહારાજે કીધું કે હે નરવીર કહેતા હે નારાયણ ભગવાન, આ તમારો જે ભરતખંડ છે એની અંદર અમે પ્રગટ્યા છીએ અને બાળલીલાઓ કરી રહ્યા છીએ, પરંતુ અમે જ્યારે મોટા થઈશું ને ગુજરાતમાં જઈશું ત્યારે ગુજરાત મધ્ય અમદાવાદ શહેર ખૂબ મોટું રિદ્ધિ સિદ્ધિવાળું છે, એમાં લોકો તમને માનશે ને તમારી પૂજા કરશે, એવા અમે તમને ત્યાં મંદિરની અંદર તમારી સ્થાપના કરીશું. આવી રીતે મહારાજે નરનારાયણ દેવને આશીર્વાદ આપ્યો, કારણ કે એમની ષોડશોપચારથી પૂજા કરી ને પછી કંઈક આશીર્વાદ આપવા પડે ને. મહારાજ કીધું કે અમે તમને તમારી સ્થાપના કરશું, ભરતખંડના રાજાધિરાજ તમે છો એટલે તમારું સ્થાપન કરીને ગુજરાતની અંદર મધ્યમાં અમદાવાદ જેવા શહેરની અંદર તમારી સ્થાપના કરશું અને ભક્તો તમારી પૂજા કરશે. લો તે સમયે ભક્તિ ધર્મ અને ચિત્ત પૂર્વની સ્મૃતિ આવી અમિત, અને મહારાજની કૃપાથી ત્યારે ધર્મદેવને ભક્તિ માતાને પૂર્વની સ્મૃતિ થઈ આવી કે ઓહો આ બદ્રીપતિ સમજ્યા વિખ્યાત મારા પૂર્વના માતતાત. ત્યાં નરનારાયણ ભગવાનને પણ થયું કે આ તો અમારા માતપિતા સ્વયં ધર્મ અને ભક્તિ જ છે, કારણ કે પૂર્વ જન્મની અંદર નરનારાયણ ભગવાનનો જન્મ પણ ધર્મ અને ભક્તિ થકી જ થયેલો છે, એ બધું જ્ઞાન થયું. અને એમ થયું કહો કરી પ્રાર્થના જોડી હાથ, સુણો માત પિતાજી સનાથ, તમ થકી થયા ઉત્પન્ન પુરુષોત્તમજી ભગવાન. હે માત પિતા, તમે ધન્ય ભાગી છો કે તમારે ત્યાં સાક્ષાત સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બાળ સ્વરૂપે પધાર્યા છે, માટે તમે ધન્ય છો. એ જ બાળપ્રભુ આજે હરિકૃષ્ણ ઘનશ્યામ નામે ઓળખાય છે, કર્યા તેમના દર્શન આજ થયા અમારા પૂરણ કાજ. આજે એના દર્શન થયા ને અમે ધન્ય થયા, અમારા અમે પૂર્ણ કામ થયા. આવી રીતે નરનારાયણ ભગવાન સ્વયં પોતાને ધન્ય માનવા લાગ્યા કે મને અમને ભગવાન સ્વયં અક્ષરાધિપતિના આજ દર્શન થયા અને અમારા ઉપર કૃપા કરીને આજ ભગવાન અહીંયા પધાર્યા છે. આવી રીતે નરનારાયણ ભગવાને ભગવાનની સ્તુતિ પ્રાર્થના ષોડશોપચારથી પૂજન કરી અને લાવો લીધો છે. એટલે નહીંતર અત્યારે કેવું જણાય છે સંપ્રદાયમાં બધે કે ભાઈ નરનારાયણ એ જ સ્વામિનારાયણ, હવે ક્યાં નરનારાયણને ક્યાં મહારાજ. નરનારાયણ ભગવાન પણ જેને પોતાના ઈષ્ટદેવ માનીને જેની સ્તુતિ પ્રાર્થના ભજન કરે છે એ ભગવાનને નરનારાયણને બેને ભેગા કરવા એ તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય, એ સાચી ઉપાસના કહેવાય નહીં.
અહીંયા લખ્યું નરનારાયણ પોતે પણ ધન્ય થઈ ગયા કે ઓહો આ ભગવાનના દર્શન અમને થયા અને અમારે પાવન કર્યા. અને એ વાતને કોણ કહે છે? અયોધ્યા પ્રસાદજી મહારાજ સ્વયં અમદાવાદ દેશના આચાર્ય મહારાજ રામશરણજીને આ કથા સંભળાવે છે. અને આજે કે આજે કેવું સમજાવવામાં આવે કે સર્વોપરી બસ નરનારાયણ દેવ છે, એ જ સ્વામિનારાયણ છે. એટલે એવું છે, અહીંયા નરનારાયણ સ્વયં કહે છે કે અમે ધન્ય થયા કે ભગવાને આજે અમને અહીંયા પધારીને કૃતાર્થ કર્યા, પાવન કર્યા. આવું સુણીને બધા રાજી થયા અને ભગવાને પાછું બધું તેજ પોતાની હથેળીમાં પાછું સંકેલી લીધું. અને પછી પાછા ધર્મભક્તિનું થયું કે ઓહો આપણે ક્યાં હતા અને ક્યાં આવી ગયા પાછા પાછા છપૈયાપુરની ઓસરીમાં, જ્યાં ખોળામાં ઘનશ્યામ બેઠા છે અને હાથ જોવે છે અને હથેળી દેખાવા લાગી અને રેખાઓ દેખાવા લાગી. બધાને આશ્ચર્ય થયું ધર્મભક્તિ વગેરેને કે ઓહો આ ઘનશ્યામના તો નિત્ય આવા અદ્ભુત અને ચમત્કારી ચરિત્રો જોઈને નક્કી આ કોઈ સામાન્ય છે ને, આ તો સાક્ષાત સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ છે. આ રીતે ભગવાન થોડીવાર બાળ લીલા અને થોડીવાર અલૌકિક લીલા, બે લીલા ભેગી કરીને માતપિતાને અને છપૈયાવાસીઓને પોતાની લીલાઓથી સુખી કરી રહ્યા છે. આવા અદ્ભુત જોઈ ચરિત્ર થયા માત પિતા દીપવિત્ર, માયા ભાવ મટી ગયો મન, સર્વે એ જાણ્યા છે ભગવન. ત્યાર પછી કેટલે કદીન કર્યું બીજું ચરિત્ર નવીન, શરદ પૂનમની ખીલી રાત, લઈ ઉત્સંગમાં ભક્તિ માત. ત્યાર પછી કેટલા દિવસો ગયા પછી એક દિવસ શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો. શરદ પૂર્ણિમાની રાત છે અને માતા ભક્તિ માતા ઘનશ્યામને પોતાના ખોળામાં લઈ અને ઘરની બહાર જ્યાં કૂવો છે એ કૂવાનો જે પરથારો હોય બહાર, ત્યાં ભક્તિ માતા બેઠા છે અને આકાશની અંદર ચંદ્રમા સોળે કળાએ પૂર્ણ કળાએ ખીલેલા છે. શરદ પૂર્ણિમાનો દિવસ છે અને રાત્રિ છે. પાછી ભક્તિ માતા ખોળામાં લઈને ઘનશ્યામને રમાડી રહ્યા છે અને ઘનશ્યામની નજર આકાશમાં ચંદ્રમા ઉપર જાય છે કે ઓહો. અને દિવ્ય પ્રકાશિત ચંદ્રમાને જોઈને ઘનશ્યામ મહારાજ કહે છે ભક્તિ માતાને, કહે છે દીદીને જુઓ ઇન્દુ, જાણે અમૃત નો હોય બિંદુ, લાવી આપો અમોને તે આજ, માગે છે એમ શ્રી મહારાજ. ઘનશ્યામ મહારાજ આંગળીના ઇશારાથી ચંદ્રમાં સામું નજર કરી રહ્યા છે અને ભક્તિ માતાને કહે છે કે અમને આ ચંદ્રમાં અહીંયા નીચે લાવી આપો, અમારે એની સાથે રમવું છે. ભક્તિ માતા કહે છે કે હે ઘનશ્યામ, એ ચંદ્રમા તો ઠેઠ આકાશમાં છે અને એ અહીંયા એવી રીતે નીચે આવે નહીં, હરી એવા ન થાવો હઠીલા, એ તો આ લોકમાં ન આવે. આવી રીતે ભક્તિ માતા ઘનશ્યામને સમજાવે છે અને બીજી વાતે કરીને અને બીજી લિંક પકડાવવા માટે બીજી વાત કરીને બીજી જગ્યાએ ચડાવે છે. પણ ઘનશ્યામ મહારાજ તો અર્થ મૂકતા નથી. તમે એમને અહીં બોલાવો, ગમે તેમ કરી હાથમાં લાવો. ઘનશ્યામ કહે છે કે તમે ગમે તેમ કરીને અહીંયા બોલાવો અને મારે એની સાથે રમવું છે, મારે હાથમાં જોઈએ છે. એવું સાંભળી હરિ બોલાવે, હાથ લાંબો કરીને હલાવે. મહારાજ આમ હઠ પકડીને ચંદ્રમા સામે આંગળી કરીને કહે છે કે મને એને નીચે લાવી જ આપો, મારે એની સાથે રમવું છે. ભક્તિ કે ખપ હોય તો લાવો, ચંદ્રમાને અહીં જ બોલાવો. ભક્તિ માતા કે ભાઈ એ આવે નહીં, એ તો ઠીક આકાશમાં છે, તને કંઈક બીજું રમવું હોય તો આપું. અને ઘનશ્યામ જ્યારે હઠ મૂકતા નથી ત્યારે ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા થોડા ખીજાઈને કહે છે કે ભાઈ તારે જોઈતો હોય તો તું આમ લાંબો વાત કરીને લઈ લે, હું ત્યાં પહોંચી શકું એમ નથી, મારાથી આવે નહીં. એવું સાંભળી હરિ બોલાવે હાથ લાંબો કરીને હલાવે. ઘનશ્યામ મહારાજને પછી કીધું કે હવે તો મારે જ બોલાવવા પડશે. એટલે મહારાજ પછી આમ હાથ લાંબો કરીને ચંદ્રમાને જાણે બોલાવતા હોય કે ચંદ્રમા નીચે આવો, મારે તારી સાથે રમવું છે. મહારાજ આંગળીને ઈશારે કરીને ચંદ્રમાને પોતા તરફ બોલાવે છે. હે ચંદ્રમા આવો મુજ પાસ, એમ બોલ્યા મુખે અવિનાશ. એમ કેતામાં ચંદ્રમા આવ્યા, પોતાની સ્ત્રીઓને સંગ લાવ્યા. ઘનશ્યામે પ્રાર્થના, શું કહેવાય,
એ કર્યું, ઈશારો કરીને કીધું કે હે ચંદ્રમા, આવો મારી પાસે, અહીંયા મારે તમારી સાથે રમવું છે, મારી સાથે આવો. એમ કરીને જ્યારે મહારાજે હાથના ઈશારા કરીને બોલીને બોલાવ્યા છે, ત્યારે ચંદ્રમાને થયું કે ઓહો, આજે સ્વયં જેના દર્શન મને કેટલાય પ્રયત્ન છતાંય ના મળે, સામેથી મને સ્વયં અક્ષરાધિપતિ બોલાવે છે, માટે મારા અતિ ધન અહોભાગ્ય છે. ચંદ્રમાને જ્યારે મારા સાથે જવાની તૈયારી કરે છે, ત્યારે ચંદ્રમા સાથે એમની જે બીજી સ્ત્રીઓ છે એ પણ કહે છે કે ભાઈ તમે એકલા જશો એમ થોડું ચાલશે, અમને પણ સાથે લઈ જાઓ, અમે પણ જોડે આવીશું મહારાજના દર્શન કરવા. ચંદ્રમા કહે ચાલો તમે પણ. એટલે ચંદ્રમા તો પોતાની તમામ સ્ત્રીઓ અને બધાને જોડે લઈને પૃથ્વી પર ઘનશ્યામ મહારાજની સામે પધાર્યા છે, અને સાથે ભાઈ ભગવાનના દર્શન આવે તો ખાલી હાથે તો અવાય નહીં. એટલે ચંદ્રમા પછી પોતાની સ્ત્રીઓ સાથે વિવિધ પ્રકારના ઉપચારો, પૂજા સામગ્રીઓ વગેરે લઈને આવ્યા છે. પૂજા સામગ્રી નાના પ્રકાર, ચંદન, પાત્ર, પુષ્પના હાર તેણે સહિત પૂજા તો કીધી, ભેટ સામગ્રી પ્રભુને દીધી. લો, આવીને સૌથી પહેલાં ભગવાનની પૂજા કરી, ચંદન પુષ્પ વગેરે કરીને હારતોરા ભગવાનને ધરાવ્યા, આરતી સ્તુતિ કરી, વિવિધ પ્રકારની ભેટ સામગ્રીઓ ભગવાન માટે લઈ આવ્યા, તે ભેટ સામગ્રીઓ ભગવાનને ધરી, ચંદન ચર્ચી હાર પહેરાવ્યા, વસ્ત્ર અલંકાર હેતે ધરાવ્યા, અતિ ભાવથી ભગવાનને સરસ મજાના વસ્ત્ર ધરાવ્યા, સરસ મજાના અલંકારો કહેતા ઘરેણાઓ પહેરાવ્યા, ચંદનની અર્ચા કરી, પુષ્પનો હાર પહેરાયો, અને પ્રીતે ઊભા કરીને પ્રણામ એમ રાજી કર્યા ઘનશ્યામ. લો, ચંદ્રમા અને બીજી એમની સ્ત્રીઓ ભગવાનની પૂજા કરી, બે હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરીને ભગવાનની સામે ઊભા રહ્યા છે. આ રીતે ઘનશ્યામે ચંદ્રમાને પાવન કર્યા અને પોતાના ઈશારાથી ચંદ્રમાને પૃથ્વી પર બોલાવ્યા. હરિના ચરણનો કર્યો સ્પર્શ, આજ્ઞા માંગીને થયા દર્શ, એ અદ્ભુત જોઈ પરાક્રમ, સર્વે રાજી થયા અનુક્રમ. ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો, બંને આંખો અડાડીને પોતાને ધન્યભાગી કર્યા, અત્યંત કૃતાર્થ થયા, અને પછી મહારાજની મરજી જાણીને આજ્ઞા લઈ અને ચંદ્રમા અને પોતાની સ્ત્રીઓ બધાએ ત્યાંથી અદર્શ થઈને વિદાય થયા અને પોતાના સ્થાનમાં જઈને નિવાસ કર્યો. આ રીતે મહારાજ નિત્ય અદ્ભુત લીલાઓ કરી અને છપૈયાવાસી માતપિતા વગેરેને રાજી કરીને બાળ લીલાઓ કરી રહ્યા છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રી હરિએ ધર્માદિકને બદ્રિકાશ્રમ સહિત નરનારાયણના દર્શન કરાવે એ નામે 12મો તરંગ થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.